સીતારામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજરનારવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના પોણા હાથ જેવું થાય છે ને, આપણે જો મીરા બાંધીએ અને પતરા ચડી ગયા બધા. હવે એમાં સ્ક્રૂ મારવાના બાકી રહ્યા છે. સ્ક્રૂ ટૂંકમાં હે ને આ છેડી લાઈન રહી ને છેલ્લી, એમાં લાગ્યા છે. આજે નેવાની લાઈન રહી ને નેવાની, એમાં લાગી ગયા. એટલે બધા નહીં, ટૂંકમાં એક મૂકીને એક લાગ્યા છે ને વસે ક્યાંક ક્યાંક લાગ્યા છે. બાકી બીજા બધા ટૂંકમાં બાકી છે. એટલે હવે અત્યારમાં આવી છે. એટલે સ્ક્રૂ અત્યારમાં ન આવે, 9-10 વાગે આવી છે. 9 વાગે, હા 8 વાગે 9 વાગે એમ આવી છે. ટૂંકમાં પહેલાં સ્ક્રૂ મારશે, પછી આપણે જે છે ને આજે ખાસા હોય ને ખાસા એ પેક કરી દેવા છે. જા આજે પાઇપના ખાસા રહ્યા ને, પાઇપના ખાસા ટૂંકમાં જે આ એ બંધ કરી દેવા છે. આ બધા ટોટલ 11 આવી છે. શું કરવાનું, કારણ કે જો આમાં છે ને છકલિયું જાય છે અંદર, અને એને થાય હાકડ એમાં, અને મારા કરે તો એ બસલાને બધાને બહુ હેરાન ગતિ થાય. એટલા માટે ટૂંકમાં હે ને આપણે એ બંધ કરી દેવા છે. પછી મારાનું તો ટોટલ આપણે આમાં તો જેમ જેટલા રાખો એટલે રહે, અને દાણા પાણીની વ્યવસ્થા આપણે છે જ. અહીંયા તો બે બાંધા છે, એક ઓલી પણ છે, એક અહીંયા છે. પણ મારા આમાં શું છે, હાકડ થાય. હાકડ થાય એટલે આમ જઈ અગે પાછું વરી ન અગે, એની હિસાબે ટૂંકમાં આપણે હે ને એ બંધ કરી દેવા. જો અંદરથી નીકળે છે જો, પછી બસલા ને બધું હોય તો બધા એક જાય તો શું થાય. એટલે મારા ટૂંકમાં આપણે હે ને આમાં બાંધી દેવું. ખોખા ના અંતે તૈયાર આવ મળતા હોય છે. સકલી ઘર છે આપણે, આવા આવા સકલી ઘર લઈ લેવું. એટલે બાંધી દઈ ને એટલે આમાં એને થઈ જાય જોઈ એવું રહેવાનું. ટૂંકમાં એને રહેવાનું જોતું હોય, એટલે આમાં ખોટી અને ઈજા ન થાય એટલા માટે ટૂંકમાં આપણે એની બંધ કરી દેવા છે. અને જો મીરા અહીંયા બાંધી છે. મીરા, એ મીરા હાલો, જય ગૌ માતા. એટલે 11 ટોટલ આવે, 11 ડટ્ટા એ આગળ લઈ આવી પછી બંધ કરી દેવા. જો કેમ એલા ભૂંજાઈ ગયો, હે હિસકો થઈ ગયો ત્યાર. જો આને કેમ મુંજાઈ ગયો, મુંજાઈ કેમ ગયો, હિસકતો હતો હે ક્યાં, હિસકો થઈ. બસ હવે પેલા બોલી લેવાનું હોય ઉપર, પછી હિસક ગયો. બસ ઉભો રાખ દે, ઉભો રાખ દે, હવે રાખ દે ઉભો. હાલો સીતારામ કયો, સીતારામ છે ચિકન ટાટા. જોર થી બોલવાનું હોય, સીતારામ છે ચિકન ટાટા. અરે વાહ 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 વાહ, જો હજી હિસકો થઈ ગયો હથિયાર ફાઈ નો કડા નાખ દીધા. આમ તો કાયદેસર પાઇપ નાખવાની હે, પણ અટાણે દોરી બાંધી કા ભાઈ. હાલો બોલો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ, અત્યારે સારું થઈ ગયું, વાંધો નથી બોકા. હાઈન થઈને તો થાકી જાય છે બિચારી, હરી ઓછી કાઢતી તડકા. હમણાં વેકેશન છે ને, અડિયા પાટી થયા છે. સુઈ જઈ ગયા 5 વાગ્યા જો, હલતી નહી. સીતારામ જો બાય અહીંયા બેસી ગયા ખબર, હારો હારતી જઈ બધી. સીતારામ જય શ્રી કૃષ્ણ ને બધાય ને. હા ભાઈ બેઠા જો, હા વાસણ આવે ધીમે ધીમે આગળ ચાલુ કરજો. અને અહીંયા તો કાયમી ની ધૂમ, કાયમી ની જેમ કપડા છે ચાલુ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. બેન મમ્મી શું કરે છે, બનતું લાગે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને.
ઢોકળા બનાવવા એટલે અટાણમાં કીધું પલાળી દઈ. એટલે આ ક્યાં ખાટિયા ખાટિયા ઢોકળા એટલે આ એનું અટાણમાં બનાવવું બનાવવું પલાળવા પડે ને ટૂંકમાં. આમાં શેનો લોટ છે? મકાઈ નો. આ કાલ દઈ તો ચોખા મકાઈ ને તુવેરની દાળ ને ચીણા દાળ. મકાઈ નો મકાઈ તુવેર ચણા અને ચોખા ચાર વસ્તુ છે ટૂંકમાં. હવે શું શું નાખવાનું? મીઠું. હલો નમક. પછી હળદર. ખાટી એટલે ટૂંકમાં ખાઈ લઈએ એમ. એને ખાટી કહેવાય. આખું આમ પલરી જાય એટલે ટૂંકમાં નાખવાની છે. આખું ભરાઈ જાય એટલે પાણી નહીં નાખવાનું. નકરી સાહેબ જ નાખવાનું. તપેલું જાય છે. પાણી આમાં નથી નાખવાનું. નકરી સાહેબ જ નાખવાની. આખો લઈ આવવાનો હોય ને આમાં. હવે બીજું કઈ નાખવાનું નથી ને? છાપરા ઉપર જો સ્ક્રૂ મારવાનું કામ એ પતવાયું છે. આ રીતના સ્ક્રૂ લાગી ગયા. હો હરવી લાઈન એક અહીંયા લાઈન આવી, એક વૈસી આવી અને એક નેવાઈ. એટલે ટૂંકમાં જેટલી કેસી હોય ને એટલી લાઈન આપણે મારી. ટૂંકમાં જો એક આ કેસી, એક આ કેસી, એક આ કેસી. જો ફિટિંગ હવે થઈ રહેવા આવ્યું છે. આટલું જીવું છે એ ઓલી પણેથી એટલું બાકી છે. એ લાઈન આગળ પતી જશે. અને સ્ક્રૂ તો આપણે આ વાઈપરા સારી ક્વોલિટીના. હાલો પૂરું થવામાં હવે દસક સ્ક્રૂ રહ્યા છે. પછી પૂરું થઈ ગયું. આજે સાપરાનું કામ કમ્પ્લીટ. હવે આપણે પાઇપ પૂછ્યો છે એનું શું બનાવવું છે? હે શું બનાવવું? કાનું આ પાઇપ પૂછ્યો એનું શું બનાવવું? હે ક્યાં ભૂંગરા બનાવો? અહીંયા હાલો ભાઈ સીડીની રેલિંગ બનાવવાની હે. આ પાઇપ વહેતો હોય એટલો. આ પાઇપ વહેતો એટલે ટૂંકમાં હે ને વધારે જ આવ્યો હતો, વધારે જ લીધો હતો. એટલે આ સીડી સીડીની છે ને આપણે રેલિંગ બનાવી લેવી છે, જેથી કરીને આપણે હે ને બાળકો ચડતા હોય ને તો વાંધો ન આવે. કારણ કે સીડી આમ છે પકતી પણ તોય બનાવી લઈને તો સારું.
અને બાળકોને પહેલથી ટેવ જ એવી છે કે ઓલી સાઈડ જ હાલવાની. એટલે એ સાઈડ તો આપણે દિવાલ છે, પણ આ સાઈડ થોડીક રેલિંગ બની ગઈ ને તો કદાચ શું એકલા આપણું ધ્યાન બારું કદાચ સડતું હોય બાળક તો વાંધો ન આવે. એટલે આ રેલિંગ ટૂંકમાં હવે જો કારીગર બનાવી દે ને તો બનાવી લેવી છે કા. હાલો પછી જો પૂરું થવાની તૈયારીઓ છે ઉપરથી આગળ વીએ છીએ નીચો. હે પાઇટ બનાવી? પાઇટ તો તારી બની ગઈ હારી, જો એ બની ગઈ. હું બનાવું હરખું કે હાલ પેલા? હે પાઇટ બનાવી હું બનાવું હરખું કે? સાડા પાંચ જેવું થાય છે ને આપડે સાપરા નું કામ આજ થઈ ગયું કમ્પ્લીટ. જોવો તમે બધું હવે બધું કમ્પ્લીટ થઈ ગયું. આપડે જે સવાર માં કેતા હતા ડટીઓ મારવાની, એ ડટી પણ લાગી ગઈ છે ગારીતથી. લારીતની એટલે પેક થઈ ગયેલા, એટલે સકલી ટૂંકમાં હે ને અંદર ન જઈ શકે. અંદર જાય તો આપણને કઈ વાંધો નથી, ભલે જાય, પણ એમાં શું છે એ હોય હાકડી એટલે અંદર વરી ન ગે. અને બીજા નંબરમાં અંદર જો બાંધે તો એકાબીજા મરે હોતે. એનું કારણ છે કે બાંધે આ સકલા હે ને બાંધતા બહુ હોય, એટલે બહાર આપણે હે ને ઘર મૂકી દઈએ ને એટલે એમાં એમાં રહીએ. એટલે બહાર હોય ને તો વધુ સારું, અંદર શું છે અંદર બહુ તકલીફ વાળું થાય. એટલે એવું હે એટલે એ પેક કરવું જ પડે. એટલે બધા જો એ જેટલા ખાના હતા ને એ બધા પેક થઈ ગયા, અને સ્ક્રૂ પણ બધા આપણે બપોરે જ લાગી ગયા હતા. અને માલ સામાન જો બધો થઈ ગયો કમ્પ્લીટ, થોડોક પાઇપ વહેતો હતો એનું ટૂંકમાં આપણે હે ને રેલિંગ બની ગઈ સીડીની, અને આ પાઇપ બની ગઈ ભાઈ સારું. કા દીકો? હા 4x8, 4x8. એટલે હવે ટૂંકમાં હે ને કડા આવી ગયા હે, પણ એમાં વોલ પડવા દુકાને જ આવું જોઈએ. એટલે વોલ પડી દઈએ પછી આમાં હાકર નાખ દે એટલે થઈ જશે રેડી. ઉપર તો કડા થઈ ગયા કમ્પ્લીટ. જો અત્યારે ભાઈને ટાઈમ પૂરી છે જ, હિસકો કાનું દોરી બાંધી હતી એટલે હાલે. કેમ અને અહીંયા થઈ ગઈ રેલિંગ, આને આપણે કલર કામ બાકી રહ્યો હે. બાકી તો જા રીતની રેલી થઈ ગઈ એટલે ચડવામાં શું છે ટેકો થઈ જાય થોડોક, અને મજબૂત થઈ ગયા એકલા. એમાં કઈ ઘટે નહીં, સપોર્ટ અહીં મારી દીધા એટલે કોઈ અહીંથી ડાયરેક્ટ એનો વરે આમથી જ હાલવાનું રહીએ એટલે સીધું સીડીએ ચડીએ ગયા. અને ટોટલ આપણે સાપરામાં ખર્ચો થયો હે ને 1,00,000 ની આજુબાજુ રહે, 90-92,000 ની આજુબાજુ. એમાં બધું આવી ગયું, જે કાંઈ લોખંડ ને જે કાંઈ પાઇપ ને પતરા મજૂરી એ બધું કામકાજ આવી ગયું. ટૂંકમાં આજ બધું આપણે કામ પૂરું થઈ ગયું એટલે ટોટલ આપણે ખર્ચો આટલો થયો 1,00,000 રૂપિયાની આજુબાજુ રહે. એટલે 1,00,000 પૂરા નહીં, ટૂંકમાં 1,00,000ની અંદર રહે, 90-92,000 કે 95,000ની આજુબાજુ વધીને જાહે. અને એમાં ટૂંકમાં હે ને આપણે બધું કામ ટૂંકમાં આવી ગયું. એમાં જો સીડીનું રેલિંગનું આવી ગયું, પતરાનું બધું આવી ગયું, એમાં જે કાંઈ સ્ક્રૂ, પછી આ જે નટબોલ જે અમેરિકન માર્યા હોય એ, પછી આ જે કાંઈ લોખંડ, આ પોલ, સિમેન્ટ એ હોત બધું આવી ગયું. અને આપણે એમાં ભેગો હે ને પાવડાનો હોતે આવી ગયો, કારણ કે એમાં રાપ, પતરું, પછી પટ્યું, એંગલ, એટલે એ બધું મજૂરી એ બધું ટૂંકમાં આ ભાઈ પાસે જે આપણે કરાવ્યું હતું એટલે એમાં મજૂરી જે કાંઈ આપણે માલ લીધો હતો એ આના ભેગો આવ્યો હતો. આપણે જે સાપરાનો સામાન લેવા ગયા ને તો એ જે માલ એનો આવ્યો હતો એટલે એ હોત એ ટૂંકમાં આવી ગયું. એટલે બધું 92,000 કે 95,000 જેવું થાય છે ટોટલ ખર્ચો એટલો થયો આપણે. અને બધી એ વસ્તુ આપણે હે ને હેવી વાપરી, એમાં ચેક રનિંગ ટૂંકમાં આપણે હેવી તો નહીં, પણ બધી જે હાલતી હોય ને બધા વાપરતા હોય એ રીતની જ આપણે વાપરી છે. એક પણ વસ્તુ નબળી વાપરી નથી. સ્ક્રૂ અટાણે નકર 1 ઇંચના આવે છે આવડાવડા, એ નહીં આપણે ટૂંકમાં 2 ઇંચના લાંબા બધા માર્યા, એટલે થોડોક પકડ સારો રહીએ. એટલે એનું આપણે નકર સિંગલ કેસી હોય આપણે ડબલ કરીએ. ઘણા લોકો આપણે શું છે પલો થોડોક લાંબો થાય, 52 ફૂટનો પલો થાય, એટલે આપણે ડબલ કેસીનું કીધું. ભવિષ્યમાં ઝૂકવાની કંઈ કંઈ બીક ન રહીએ ટૂંકમાં. લારીતનું કામકાજ થઈ ગયું, ખર્ચો ટોટલ આટલો થયો આજે.